ધોરણ 10 બોર્ડના પરિણામમાં કિશન છનિયારાને 71% આવ્યા છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ યુક્તિને સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઉપરાણા ગામના બંને હાથ અને એક પગે વિકલાંગ એવા ઢળ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે. અધૂરા અંગે આકાશ આંબાના ભરખા હોય એમ, હાથ ભલે નથી પણ હૈયે હામ છે એવી ઢઠ્ઠાને વિકલાંગ બાળક ભણવાની સાથે સાથે ચિત્રકલા અને રમતગમત ક્ષેત્રે પણ અવ્વલ છે. હિમાલય પર્વત પર જઈને બરફ વેચી આવવા સુધી દઢ મનોબળથી ધનવાન એવા બંને હાથ અને એક પગે વિકલાંગ 10મા ધોરણમાં અભ્યાસ કરતા કિશન છનિયારાને ભણતા ચિત્રકામ કરતા કે ક્રિકેટના મેદાનમાં રમતા જોઈ સશક્ત લોકો પણ ગર્વતાનો અહેસાસ કરી શકે છે. જન્મથી જ બંને હાથ અને એક પગે વિકલાંગ એવો 13 વર્ષનો કિશન નાનપણથી જ ભણવામાં અવ્વલ હતો. કિશન બંને હાથે સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં એના અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે. વધુમાં આ વિકલાંગ યુવાને આટલેથી ન અટકતા હાથ વગર પણ ચિત્ર સ્પર્ધામાં માછલીનું ચિત્ર બનાવી એમાં કલરપુરી તાલુકા કક્ષાએ ચિત્રકલામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી ઇનામ પણ મેળવ્યું છે. ભણવા ગણવા અને ચિત્રમાં અવ્વલ એવા આ વિકલાંગ કિશનને બંને હાથ ન હોવા છતાં હાથમાં બેટ લઈ છક્કા ચોક્કાની રમઝટ કરવાની સાથે સ્પિન બોલિંગ કરતા જોઈ નજરે એની રમત નિહાળા સૌ કોઈ પળવાર માટે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. આજે જાહેર થયેલા ધોરણ 10ના બોર્ડના પરિણામમાં બંને હાથે વિકલાંગ કિશન છનિયારાને 60% માર્ક મેળવ્યા છે.